માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે એને બે લોકો સૌથી પહેલા યાદ આવે, ભાઈબંધ અને ભગવાન. હવે ભાઈબંધ તો ફટાક દઈને પ્રકટ થઈ જાય, પણ ભગવાન, હવે ભગવાનની વાત આવી એટલે એના એક્ઝિસ્ટન્સની વાત પણ આવવાની જ. જવા દો, આગળ વધી. ભગવાનને ભાઈબંધથી થોડા આગળ જઈએ તો શું આવે? એની ગેસેસ? યસ, આંખો બંધ થઈ જાય તો એ એકબીજા માટે ખુલી રહેશે ને. કે તું ભલે હા કહે કે ના કહે, તારી ના માં હા સંભળાય છે. ઢોલના મારી જિંદડી તું છે, ઢોલના મારી જિંદડી તું છે, ઢોલના મારી ચોંદલડી પર તારું નામ લખાય છે. પ્રેમ, લવ, ઇશ્ક, પ્યાર. અરે યાર, લેટ્સ સ્કીપ ટુ ધ ગુડ પાર્ટ. પ્રેમની આ ગલીઓમાં રાસ છે, ફેરીટેલ લાઈફની આસ છે, ને દુનિયા આખાના સુખ આસપાસ છે. પણ પ્રેમની આ ગલીની બીજી બાજુ વિરહનો પણ વાસ છે. હું ચોર છું. આવી ગયો ને કોન્ફ્લિક્ટ પાછો. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, જ્યાં સુખ છે ત્યાં તકલીફો છે, અને જ્યાં તકલીફો છે ત્યાં લડત છે. અને જ્યારે આ લડત પ્રેમ માટેની બને ને, ત્યારે તો ખુદ આ જગતના નાથ કૃષ્ણએ પણ રસ્તો કરવા આવવું પડે છે. દ્વારિકાનો નાથ મારો, રાજારણ છોડ છે, એણે મને માયા તો હવે આ પ્રેમ ગાથામાં આપણો હીરો એના ભાગના વિરહને એની આંખોના દરિયામાં સમાઈ લેશે, કે આ વિરહના દરિયાને પ્રેમથી પાર કરશે. એ તો દ્વારકાનો નાથ જાણે. લગાડી માંગો 20 અને આપે 30. જય દ્વારકાધી.